જેતપુરના પેઢલા ગામે મગફળીની ગુણોમાંથી અડધાથી વધારે માટી અને પથ્થરો નીકળતા વેપારીઓમાં હોબાળ. જેતપુરના પેઢલા ગામે આવેલ નાફેડે ભાડે રાખેલ રો હાઉસમાંથી જુદા જુદા ગામના વેપારીઓએ ખરીદ કરેલ મગફળી ભરવા આવતા મગફળીની ગુણીઓમાંથી અડધા ઉપરાંત માટી અને પથ્થરો નીકળતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાજર રહેલા મેનેજર રો હાઉસને તાળા મારી ચાલ્યા ગયા હતા અને મગફળી કૌભાંડને ઢાંકવાનો પ્રયત્ન કર્યો હતો. નામ જીતુભાઈ દુધાત્રા સિંગદાણા પ્રેસિડેન્ટ જૂનાગઢ. વિશાલ એક્સપોર્ટના નામનું યુનિટ અમે ચલાવીએ છીએ અને 400 ટન મગફળી અમે 15 દિવસ પહેલાં લીધી હતી. ટ્રક હડતાલના હિસાબે ભરવામાં થોડું ટ્રક હડતાલના હિસાબે લેટ થયું એટલે આજે અમે ગઈકાલે અમે ભરવા આવ્યા હતા તો ગઈકાલે એ લોકોનું કહેવાનું એવું થયું કે આજે રહેવા દો, આવતીકાલે ભરવા આવજો. એટલે અમે આજે ભરવા આવ્યા 20-25 ગાડી લઈને. તો એ લોકોએ અમે જે માલને જે ગોડાઉન જોયેલો હતો એમાંથી અમને ગોડાઉન જ ના ખોલી દીધું. બળજબરીથી અધિકારીઓનું કહેવું એવું થયું કે તમારે આ ગોડાઉનમાંથી જ માલ ભરવાનો થાય છે, પણ એ ગોડાઉન અમે જોયેલું નથી. એમાં 15-20 કિલો જેવી એક ગુણીમાં માટી છે, સિલાઈ મશીન કરેલી છે, ભ્રષ્ટાચારવાળો વહીવટ છે એવું અમને લાગ્યું ને અમે જે માલ જોયું માલ જ અમને ભરવા આપ્યો નથી. વધુ એક, હવે મગફળીમાં પણ ભેળસેળ થઈ રહી છે. રાજ્યભરમાં મગફળીમાં મોટી ભેળસેળના અરબો રૂપિયાના કૌભાંડથી સરકારને તો નુકસાન છે જ, સાથે સાથે જ નાના મોટા વેપારીઓને પણ નુકસાન થવા પામ્યું છે. જેતપુર પેઢલા નાફેડની મગફળી જયશ્રી ગોડાઉનમાંથી અમે ખરીદ કરેલી છે. આ મગફળીની અંદર અમને જે બતાવવામાં આવેલી મગફળી હતી એ મગફળી અત્યારે હાલમાં છે નહીં. જે અમે સાદી સુતળીમાં જોયેલી હતી એ મગફળી અત્યારે છે જ નહીં. અમને બીજા ગોડાઉનમાંથી ભરવાનું પ્રેશર કરવામાં આવે છે જેની અંદર 20-25 કિલો માટી છે. તો આ માટી અમને બતાવેલી ત્યારે એ હતી નહીં અને એ કોથળા પણ હતા નહીં, એ ગોડાઉન પણ હતો નહીં. અત્યારે અમને અધિકારીઓ પ્રેશર કરીને ગયા છે કે આ વસ્તુ તમારે ભરવી જ પડશે, નકર અમે તમને ભરવા નહીં દઈ. અને અહીંયાથી એ લોકો તાળા મારીને જતા રહેલા છે, એના અમે વિડીયો ઉતારેલા છે, એના ફોટા પાડેલા છે જે અમે તમને રજૂ કરશું. જેથી કરીને સરકારને નમ્ર વિનંતી કે અમે જે મગફળી જે ગોડાઉનમાં જોઈએ છે એ ગોડાઉન જ અમને આપે. અને આમાં મશીન સિલાઈ જે કરેલી છે એ ચોખ્ખો ભ્રષ્ટાચાર કરેલો છે એ આમાં સામે દેખાઈ આવે છે, જે છુપાવવા માટે અધિકારીઓ અહીંયા તાળા મારીને જતા રહ્યા છે. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર.